જાણકારી મળી રહી છે છે તરફથી કે આગામી ત્રીસ દિવસોમાં કોરોના લોકોની ચિંતા વધારશે કોરોનાથી સાવધાન રહેવાની અપીલ આહનાએ કરી છે તો આ સાથે જ રાજકીય મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો ટાળવા જોઈએ તેવું પણ આહના તરફથી કહેવાયું છે લોકોએ સ્વૈચ્છિક સાવચેતી રાખવી જોઈએ એવું પણ સ્પષ્ટ અત્યારે કહ્યું છે કોરોના તેમજ ઓમિક્રોનના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ચિંતાનો વિષય બની રહ્યો છે આપણી સાથે ડૉક્ટર વિરેન શાહ છે તેમની સાથે વાત કરીશું વીરેનભાઈ આવનારા દિવસો કેટલા કપરા હોઈ શકે એ ઓમિક્રોનનો જે ઘાતકતા છે એ ઓછી છે પણ તેની ઇન્ફેક્ટિવિટી વધારે છે એટલે કે કેસીસ નંબર ઓફ કેસીસ વધશે એટલે કે એ એની સંક્રમણ થવાની શક્તિ વધારે છે એટલે નંબર ઓફ કેસીસ વધશે પણ એની તીવ્રતા ઓછી છે એટલે કે ઇન્ફેક્ટિવિટી ઓછી આવે છે જેથી કરીને દર્દીઓને તકલીફ ઓછી પડે છે હોસ્પિટલાઇઝેશનની ઓછી પડે છે જરૂરિયાત પણ નંબર ઓફ કેસીસ ડેફિનેટલી વધશે એટલે અમારી દરેક પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે માસ્ક પહેરે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખે અને રાજકીય મેળાવડા ધાર્મિક મેળાવડા કે પ્રાસંગિક કોઈ પણ પ્રકારના એ પ્રસંગો ના કરે અત્યારે જો કે લગ્નની સિઝન નથી એટલે પ્રાસ પ્રસંગો તો ઓછા જ છે પણ છતાં પણ આપ જોયું હશે કે જે પણ અત્યારે પબ્લિક રેલીઓ થઈ રહી છે ઉત્તર પ્રદેશમાં અને બધે ત્યાં કોઈપણ પ્રકારનું ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવતું નથી તથા માસ્ક પણ પહેરવામાં આવતું નથી હવે ચૂંટણી માટે ઓલરેડી ચૂંટણી પંચે તો ડિક્લેર કરી દીધું છે કે ચૂંટણીઓ તો પાછી નહીં ખેંચાય એટલે પબ્લિકે વિચારવાનું છે અને સમજવાનું છે કે તેઓ માસ્ક પહેરે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખે મને ત્યાં સુધી બહુ જ ટોળામાં ભેગા ના થાય અંદર કોઈ પણ પ્રસંગો કરો તો ખુલ્લામાં કરો કોઈપણ પ્રકારના બંધ રૂમોમાં આ પ્રકારના પ્રસંગો ના કરો જોઈએ તો સાહેબ ફ્લાવર શો છે કાઇટ ફેસ્ટિવલ છે વાઇબ્રન્ટ છે આ પ્રકારના સરકારી કાર્યક્રમો પણ થઈ રહ્યા છે આ કેટલા ચિંતાજનક કહેવાય અને લોકોએ શું આ બાબતે ધ્યાન રાખે હવે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારના આવા શો કે એવું થતું નહોતું એટલે સરકારે હવે એના પોતાના પણ હિત માટે વિચારી રહ્યો હોય કે ભાઈ જે ભવિષ્ય માટે ઇકોનોમી માટે પણ જે પ્રકારના અહીંયા ગાડી ડેવલપમેન્ટ થવા જોઈએ તેના માટે એટલે વાઇબ્રન્ટ થાય પણ તેનો કોઈ હું વિરોધ નથી કરતો પણ તેમાં પૂરેપૂરું સુ ચુસ્ત પાલન થાય તે બહુ જરૂરી છે તેમાં અંદર આવતા વ્યક્તિઓની રિસ્ટ્રિક્શન્સ રાખવામાં આવે અને તે લોકો ફિઝિકલ ડિસ્ટન્સિંગ પ્લસ માસ્કનું પ્રોપર પાલન કરે તે પણ જોવાનું છે તે જ પ્રમાણે ફ્લાવર શોમાં પણ મારી સેમ નમ્ર વિનંતી છે કે લોકો ખૂબ જ ભેગા ના થઈ જાય અને મેં જાણ્યું છે ત્યાં સુધી એમાં એક જ સમયે ચારસોથી વધારેને એન્ટ્રી નહીં આપવામાં આવે અને તેમાં પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે તેવી પણ મારી જાણ મુજબ આવ્યું છે ફ્લાવર શો ની વાત કરીએ તો જે પાછલા વર્ષોમાં જયારે યોજાયા છે ત્યારે ફ્લાવર શોમાં દરવાજા પણ બંધ કરવા પડ્યા છે તેટલું ક્રાઉડ આવતું હતું ખાસ તો શનિ રવિના સમય દરમિયાન રજાઓના સમય દરમિયાન તો આ પ્રકારે ફ્લાવર શો લાગી રહ્યું છે કે પબ્લિક કંટ્રોલ થશે કારણ કે ઓનલાઈન સિવાય ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન અને ટિકિટ મળશે તેવી વ્યવસ્થાની વાત કરાઈ છે હા પબ્લિકે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કદાચ ભૂતકાળમાં એ વખતે બધું ઓપન હતું એટલે પબ્લિક પણ વધારે ગઈ હશે અને અત્યારે ઓમિક્રોનનો આવો એ છે એટલા માટે કદાચ લોકો ઓછા જશે તેવી મારી માન્યતા છે પણ છતાં પણ પબ્લિકને મારી નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી ભીડભાડ ના કરતા જરૂર હોય તો જ જજો બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય તો જ જજો નહીતર આવા કોઈ પણ પ્રસંગે જશો નહીં જોઈએ તો આવનારો સમય કેટલો વિકટ બની શકે છે અને બીજી વાત કે હાલમાં પાછલા કેટલાક મહિનાઓમાં જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેસ આવતા હતા તેની સરખામણીમાં હવે શું સ્થિતિ છે અત્યારે કેસીસ ઇન્ડોર ઘણા ઓછા છે પ્રાઇવેટમાં અને નંબર ઓફ કેસીસ ઓછા જ રહેશે એટલે નંબર ઓફ કેસીસ વધશે પણ ઇન્ડોર ઇન્ડોર થવાની જરૂરિયાત ઓછી રહેશે પણ અમારી આનાની દરેક હોસ્પિટલો જેમણે ગયા માર્ચ મહિનામાં જેટલી પણ સગવડ આપી હતી તે માટે તૈયાર જ છે અને તેમાં પૂરેપૂરી વ્યવસ્થા છે પણ મારી એવી પ્રાર્થના છે કે કોઈને પણ દાખલ ના થવું પડે અને ઘરે જ ટ્રીટમેન્ટથી સારવાર મળી રહે અને બીજાને આ ટ્રાન્સફર ના કરે તેટલા માટે આઇસોલેશન થઈ જાય તેવી મારી દરેક છે ટૂંકમાં કહીએ તો સરકારી કાર્યક્રમો તેમજ મેળાવડા થયા જ કરશે પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે કારણ કે આ પ્રકારના મેળાવડામાં જવામાં તેઓ સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે કેમેરામેન દીપક સૈન સાથે જીજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ